સુધી, તમારા ઉપાસ્ય દેવ સુધી પહોંચે એને માટે દિવસ. એટલે આ વસ્તુ જરૂરી જ છે. આ સ્થાપના કરી અને કરો, માત્ર તમે સીધે સીધી સાંભળો, તમે એ વસ્તુ કરી જોજો, આની ઉર્જા આખી જોજો. ઉર્જા કેટલી બધી છે કે સ્વર્ણિમ ગુજરાત, તમે સાંભળ્યું છે નામ સ્વર્ણિમ ગુજરાત. અને દરેક દરેક ગમે ગામડામાં જાઓ ને તો અહીંયા તમે ચોક કોઈ મોટો, અહીંયા એક આવો મોટો બનાવ્યો છે નરેન્દ્રભાઈએ, અને એની મોટો કુંભ મૂકવો છે, અને આમાં શ્રીફળ ને ઊભું શ્રીફળ છે, અહીંયા કોઈ આડું શ્રીફળ નહીં હોય. જોજો તમે જેટલા જેટલા તમે સ્વર્ણિમ ગુજરાત જોયા છો, જેટલા જપો છે એના ઉપર હશે. એટલે નાળિયેર ઉપર હોવું જોઈએ. આપણે જનરલી આપણે ઉજવણી તો આપણે કરવું જ છે, પણ આપણે આપણા માતાજી આપણી સામે જોઈએ છીએ તો કેવું કરવું જોઈએ? તો આવું જોઈએ. બધા મને આનંદ થાય છે, તમે બધા સમજો છો, બધાને ખ્યાલ આવી જાય છે. આડું આવવું જોઈએ. તો ભાઈ હવે આ શ્રીફળ છે, આમ આમ રખાય કે આમ રખાય? અચ્છા, હા, આવું શું કમ રખાય? આવું શું કમ રખાય? એમનું મોઢું ને બધું ઉપર રહે છે, એટલે ઉર્જીકરણ આપણું થાય. બરોબર છે. અને આમ રહી કોઈ તો નવચંડી કરાવે તો એની ન જાઉં. શું કામ કે આપણે બ્રાહ્મણ કહ્યું પડે ત્યાં આ શું કર્યું છે? બ્રાહ્મણ ખોટી રીતે રાખે છે, જેનો આ ધંધો છે એ ખોટી રીતે રાખે. એને પછી એનું કઈ આપણા જેને કામ કરાવી છે એનું કંઈ ખરાબ થયું તો કોઈ ઇસ્તુ ન હોય, પણ એને ખબર નથી કે આ સાચું છે કે સાચું છે. જેને ખબર જ નથી અને એને કોઈ પાસે ભેગા ભેગા ગયા હોય, એક જણો કરાવતા હોય ને ભેગા ભેગા જઈને તૈયાર થઈ છે, એને કંઈ બોલા એ ખબર શીખડાવ્યું હોય કે આમ આમ રખાય કે આમ રખાય કે આમ રખાય શું થાય. એવી જ રીતે તમે કીધું કે આપણે માતાજીને આપણે સન્મુખ રાખવા છે, તો આમ રખાય કે આમ રખાય? એરો એરો કેવી રીતે સમજો? કેમ રાખે તમારે આમ શું કહેવાય? ચોટલી તો પાછળ હોય ભલે, પણ તમારે ચોટલો ક્યાં છે? આંખ આપણી સામે રાખવી જોઈએ, મોઢું આપણી સાથે રાખવું જોઈએ. અને આમ તો મજાક માટે કહેતો હતો, બાકી ચોટલી જે છે એ જ આવે, કારણ કે ચોટલી નથી, જેને આપણે ચોટલી કહીએ છીએ એ ચોટલી નથી, એ મુખ છે. એટલે એ વસ્તુ આપણે સામે રહેવું જોઈએ. 80% ઇવન બહેનો પણ જે અહીં નથી આવ્યા અથવા તમારે જેવા સમજ્યું નથી, એ લોકો 80% બહેનો ખોટી રીતે રાખે છે. એ ચોટલો ચોટલી એને ચોટલો એમ પાછળ રાખે એવું જ બને, પણ એને ખબર નથી ચોટલી નથી એ મુખ છે, અને એ આપણી સામે હોવું જોઈએ. એ જ રીતે દિવાલની પાછળના ભાગમાં જે દિવાલને જે અડતો હોય છે એ વસ્તુ આપણી પૂર્વ અને પશ્ચિમમાં આવવી જોઈએ. એટલે કઈ જગ્યાએ આપણું સ્થાપન કરવું, તમારું મુખ સાધક સાધયો મધ્યે પૂર્વે દિશિંગ વિભાવ્ય એવું શાસ્ત્રમાં લખ્યું છે. સાધક સાધયો મધ્યે, જેની આપણે સાધના કરી છીએ અને તમે જે ઉપાસના કરો તમે છો, તો બેની વચ્ચે શું હોય? પ્રાચીન પૂર્વ એટલે પૂર્વ પશ્ચિમ બેસવું છે. બેસ્ટ ઇઝ પૂર્વ પશ્ચિમ, કારણ કે બેને લાગતા હોય, અને સેકન્ડ ઇઝ ઉત્તર ઉત્તરાભિમુખ, એટલે તમારું મુખ છે એ ઉત્તર હોવું જોઈએ. પણ એમાં તમે જો ઉત્તર તરફ બેહો તો માતાજી દક્ષિણ ઉપર થાય, અને તમે જો દક્ષિણમાં બેહો તો માતાજી માતાજી ઉત્તર તરફ રાખો તમે દક્ષિણ બેહો, એટલે થોડો પૂરેપૂરો લાભ ન મળે, પણ પૂર્વ પશ્ચિમમાં વધુ વધુ લાભ મળે. તો સામાન્ય રીતે પૂર્વ પશ્ચિમમાં લગભગ બધા મંદિરો છે ને, એ જેટલા સ્વામિનારાયણ મંદિર હશે, આપણા સૂર્યના મંદિરો હશે, માતાજીના મંદિર પૂર્વાભિમુખ હશે, જે સૂરજ ઉગતો હોય એ તરફ એનું મોઢું હોય. ગુરુજી આ કળશ સ્થાપન થયું પછી માતાજીની મૂર્તિ કે માતાજીની રાખો એક મિનિટ.
હવે જે માતાજીની મૂર્તિ હોય, મોટી મૂર્તિ હોય તો એ પાછળ આવશે, જો નાની મૂર્તિ હોય તો એ આગળ જ્યાં ફોટો પધરાયો છે ત્યાં આવશે. અચ્છા, હવે સામાન્ય રીતે જે કંઈ પણ પૂજન કરીએ છીએ એમાં ગણપતિની પૂજન સિવાય કોઈ દેવનું પૂજન ન થાય, ગણપતિ વિશે જ. પછી તમે તમારા મંદિરમાં રાખ્યા હોય કે અહીંયા પધરાવો તો ચાલે, અહીંયા એકચ્યુઅલી અહીંયા જ રાખવા છે પણ તમે મંદિરમાં રાખો તો ચાલે. એ જ રીતે શંકરદાદા, તમે કોની ઉપાસના કરો છો? શક્તિની. શક્તિ જે છે એ કોઈ શંકર વિના હાલે જ નહીં, જેટલા જેટલા જ્યોતિર્લિંગ છે ને ત્યાં માતાજીની પીઠ હોય જ. અને બીજા કોઈ પણ તમે સામાન્ય શંકર ભગવાનના મંદિરમાં જોશો તો પાછળના ભાગમાં પાર્વતીનું હશે જ, 100% હોય. તો શક્તિ છે એ શિવ વિના નથી હોતા, અને શિવ છે એ શક્તિ વિના નથી હોતા. તો ગણપતિ તમે બેઠા હો એનાથી તમારા ડાબા સાઈડમાં, અને શંકર ભગવાન તમારા જમણા સાઈડમાં, આટલું હોવું જોઈએ. સમજાઈ ગયું બધાને? એટલે ગણપતિ અને શંકર ભગવાન એ અહીંયા સ્થાપન કરો તો વધારે સારું, નહીં તો તમારા મંદિરમાં જે હોય એ મંદિરમાં જગ્યા ન હોય. ઘણી વાર આટલું બધી મુંબઈ જેવા કે સુરત જેવા કે અમદાવાદ જેવા શહેરમાં ત્રણ ફ્લેટ, ત્રણ બેડરૂમનો હોય ફ્લેટ, એમાં પછી માતાજીને એક રૂમ રાખવો જુદો, તો પછી એટલી બધી જગ્યા ન હોય આપણા મંદિરની અંદર, મંદિર ના હોય તો તમે મંદિરને કરીને આગળ તમે આ જુદું સ્થાપન જુદું કરી શકો. મંદિર ઉપર લગાડેલું હોય અને તમે નીચે આ સ્થાપન એ કરી શકો. પણ જે મંદિરમાં છે એમાં લેફ્ટ સાઈડમાં ગણપતિ અને તમારી રાઈટ સાઈડમાં શંકર ભગવાનની મૂર્તિ હોય, અથવા તો શંકર ભગવાનનું લિંગ હોય તો શંકર ભગવાનનું લિંગ હોવું જોઈએ. એટલે આટલું બધું સમજાઈ ગયું. હવે કંઈ પૂછવાનું છે? મંદિરમાં માતાજીની મૂર્તિ હોય, આપણે બગલામાંથી માતાજીનું અનુષ્ઠાન કરતા હોય તો મોટી હોય નાની હોય એ લઈને સીધી અહીંયા જ આપણે. બીજા નંબરમાં આ જે વસ્તુ આપણે કરી હોય અને જે નિર્ધાર કર્યો હોય અડધેથી મૂકી દીધું હોય તો ફળ ના મળે, કે ખોટું નથી કરતા. સાંભળો, એમાં આ એક બીજી કીધું એ સારું કર્યું. ઘણા માણસો એવું માનતા હોય છે કે આ પાસે પૂરું નથી, કારણ કે મુશ્કેલ આવી સતત એવા બનતા હોય છે. તો મને તો ઘણાને આપણે અનુષ્ઠાન આપ્યું હોય, એટલે વિધિપૂર્વક એને અનુષ્ઠાન આપ્યું હોય અને જ્યારે કરતા હોય તો ઘણાના કોક સગા બાર કામ ગુજરી જાય ને, કારણ કે એને તો કોઈ નક્કી નથી. મેરેજમાં તો તમે ડેટ હોય એટલે તમે એ તમે ન લ્યો, પણ થોડું ગુજરી જાય છે ખબર ન હોય અને ત્યાં તમારે જવું પડે એમ હોય તો શું થાય? તો તમે કોઈ ખરાબ કામ નથી કરતા. માતાજીને પગે લાગી રહેવાનું, માતાજીને વિનંતી કરવાની કે માતાજી તમારી ઈચ્છા અમારું કામ પૂરું કરવાની નહીં હોય, પણ હું બાકીની છે એ પૂજા કરી નાખીશ. નવરાત્રી તમારી પૂર્ણ થતી નથી, એ વાત સાચી છે, નથી થતી. પણ તમારી ઉપાસના છે એ 3-3 દિવસ તમારે ત્યાં જવાનું છે, 3 દિવસ મૂકી દીધા, બાકીના 9 દિવસ પૂરા કરવા, બાકીના 4 કે 5-6 દિવસ છે બાકી રહેતા હોય એ કરો. આપણે જયારે સંકલ્પ કરીએ પોઝિટિવ છે અને યથાશક્તિનો પણ સંકલ્પ કરી શકાય. પણ જયારે આપણે પર્ટિક્યુલર કામ લઈને બેઠા છીએ ત્યારે યથાશક્તિ નો છે. આખા જે પ્રત્યર્થે યથાશક્તિ સ્થાપન એમને રાખવાનું, સ્થાપન બીજી વાર તો એ કરવું જ પડે, એટલે નેક્સ્ટ નવરાત્રીમાં એ પૂરું કરવું પડે. એટલે બાકીના 3 દિવસ બાકી રહ્યો તમે 3 દિવસ કરી પૂરું કરો એ જુદી વાત છે, પણ એ તમારો કોઈ બાધ નથી. પછી બીજું કોઈ આ બાબતમાં કોઈ પૂછવું છે? હું કહું છે કે મંત્ર મહારાણો છે, મંત્ર મહોદધિ છે, સાદા તિલક તંત્ર છે, મખિયા દેવીના કેટલા જાપ કરવા, દાખલા તરીકે શિવની સાધના કરીને સિદ્ધ કરવું હોય મંત્ર 4 લાખ જાપ કરવા, એના અનુષ્ઠાનોના નિયમો જાય પાસે એને થોડું બોલો કહ્યું છે. આના માટે 3 પુસ્તકો એકદમ સર્વમાન્ય છે. એક છે મંત્ર મહોદધિ,
એક છે મંત્ર મહારણવ અને એક છે શારદા તિલક. આ ત્રણ વસ્તુ તંત્રની ઉપાસના માટે બેસ્ટ છે. પણ આ બધા મંત્ર મહોદધિ, મંત્ર મહારણવ અને શારદા તિલક આ ત્રણેય ત્રણ પુસ્તકો ચોખંબા વારાણસીની પ્રકાશન છે ને અવેલેબલ છે. આ બધા પુસ્તકો બીજા બીજા બે ત્રણના પ્રકાશન છે અને એ અવેલેબલ છે ત્રણેય પુસ્તકો. પણ આ બધા એ કોઈને સમજાયું નથી, કોઈ સમજાશે નહીં અને તમે ઓલામાં પડી જશો. જેમ તમે કાયદાની ચોપડી લઈને બેહો કાયદાની, તો કેમ તમને કઈ જજી ખબર ન પડે આ કોઈ આ શું કરવું. એમ તમે જો એ લઈને બેસશો, જો તમે એના નિષ્ણાત નહીં હો તો તમને સમજાશે નહીં, કારણ કે આખું સંસ્કૃતમાં છે અને હવે તો એની હિન્દી ટીકા મળે છે પણ આખું છે સંસ્કૃતમાં આ ત્રણે ત્રણ પુસ્તકો. અને ઉપાસના માટે ને તાંત્રિક ઉપાસના માટેના છે. એટલે ખરેખર તો જે પીતાંબરની ઉપાસના બગલા મૂકેલી છે એ મંત્ર દીક્ષા વિના તો કરવી યોગ્ય નથી. કારણ કે વસ્તુ એવી છે, કારણ કે તમને એમ કે ભાઈ હું તમારી આ ગેસનો ચૂલો છે ને સગડ્યું કે ભાઈ એમાં કોઈ ટ્રેનિંગની જરૂર નહીં, તમે કરી શકો, નીકળ રાંધી શકો. ઓલા ગામડાથી એવા હોય છાણા લાકડામાં બનતા હોય, બે નહીં તમારી હવે અધિયારે તમારી હારે બે ચાર કલાક રહીએ તો એ ગેસ વાપરતા શીખી જાય. પણ અણુભઠ્ઠી, અણુભઠ્ઠી એટમિક રિએક્ટર એ તમારે ચાલુ કરવું હોય તો તમારે એમાં ટ્રેનિંગ લેવું છે. ચાંદ્ર માણસ જોઈ તમે એમ નોકરી શકો. એમ જેના કુળદેવી પીતાંબરા છે એની ઉપાસના સારી રીતે કરી શકે, એમાં કોઈ વાંધો નથી, કારણ કે એના હેરિટેટરી છે, એના માટે કરી શકે, એને કોઈ વાંધો નથી. પણ સામાન્ય રીતે જો તમે અનુષ્ઠાનને બધું કરવા માંગતા હો તો મંત્ર દીક્ષા વિના થઈ જ શકશે. પીતાંબરાને જે તાંત્રિક જે ઉપાસના છે એ પદ્ધતિની છે. તમે જો સિસ્ટમ નહીં સમજો તો મેં તમને કીધું અણુભઠ્ઠી વાપરવા જેવી વાત છે. બીજી બધી ઉપાસનાઓ એ આ ગેસના ચૂલા જેવી છે કે તમે એને કરી શકો, તમે કોઈ પણ પ્રશ્ન બધું આવડી છે. પણ આ બધી વસ્તુઓ એવી છે કે તમારે એની ગુરુ પાસે મંત્ર દીક્ષા લેવી જોઈએ. એને એને કયો મંત્ર લેવો એ નક્કી કરાય, કેવી રીતે કરવું એ નક્કી કરાય, તો એ રીતે એના માટે જરૂરી છે. બાકી થઈ શકે. બીજું ભાઈ પણ જો તમારા કુળદેવી ને તમે રીતે કરતા હોય અથવા તમને ગુરુ થી આપેલો મંત્ર હોય તો તમે કરી શકો, તો કરી શકો. બીજી વસ્તુ છે કે પીતાંબરાનું અનુષ્ઠાન હોય કે કોઈ પણ દસ મહાવિદ્યામાંથી કોઈ પણ દેવીનું ઉપાસન હોય, દસ મહાવિદ્યાની કોઈ પણ, તો એમાં ગાયત્રી પુરસ્કરણ કરવું જ પડે. અમે તમે અમારા એટલે અમારી પીતાંબરા પરિવાર છે તો પીતાંબરાની સિસ્ટમમાં તમે આવો તો ફરી તમારે જ્યારે દીક્ષા લેવી હોય, મંત્ર જુદી વસ્તુ છે, આખી સિસ્ટમની દીક્ષા લેવી જુદી વસ્તુ, એ જુદી વસ્તુ છે. એમાં તમારે આવો તો પહેલાં તમારે ગાયત્રી ઉપાસના કરવી જ જોઈએ. જેટલા આપણા ઉપાસકો છે જે જે મંત્ર દીક્ષા લીધેલા અને પછી શાસ્ત્ર દીક્ષા લીધેલા છે એ બધાએ ગાયત્રીનું પુરસ્કરણ કર્યું જ છે, કરવું જ જોઈએ. ગાયત્રી ગાયત્રી છતાં માત્ર બ્રહ્મયોની નમસ્તુ છે. ચારે વેદ માતા બધા મંત્રો ક્યાંથી આવ્યા છે? વેદ મંત્રો છે, તો વેદની માતા પણ છે ગાયત્રી. તો ગાયત્રી અનુષ્ઠાન વિના કોઈ શક્તિની ઉપાસના થાય જ નહીં, એટલે સૌથી પહેલાં ગાયત્રીની ઉપાસના કરવાની છે. આપણામાં એક પણ આપેલા કરે બાકી પછી પિતાંબરાને કરે એવું તો ચાલે. પછી બીજું કઈ તમે એવું કીધું કે શંકર
અને જ્યારે તમે સિસ્ટમમાં આવો ત્યારે આઠે આઠ ભૈરવ તમને ગુરુ બતાવે, એ આઠ જે પિતાંબરના આઠ ભૈરવ છે ને એ આઠ તમને બતાવે, એની આઠે આઠની પૂજા કરવાની હોય, આઠે આઠની પૂજા કરવાની. એટલે એક છોટો ભૈરવ નહીં બધા આપણે ઉપાસના કરી છે, તમે સમજો આપણે ઉપાસના કરી છે અને ઓલી આખી તાંત્રિક પદ્ધતિ છે એ, એના માટે ભૈરવ યોગીની ક્ષત્રપાલ યોગીની જોઈએ, સોળ યોગીની છે માતાજી પિત્તમરા, સોળ યોગીની કઈ નામ છે એ જાહેરમાં નથી બોલાતું, એ કોઈ જે દીક્ષિત થાય એને બધું બતાવવામાં, કારણ કે એનાથી કઈ જો વસ્તુ નથી, પણ એને પેલા ગાયત્રી સાધના કરેલી હોવી જોઈએ, પછી એને એક અક્ષરની, પછી ત્રિઅક્ષરની, પછી નવારણ મંત્રની એને દીક્ષા મળેલી હોય, એના એટલા એને સાંગ પુરસ્કરણ કર્યા હોય, અને પછી એનું એના ગણપતિ જુદા છે, પછી એના યોગીની છે, એના ભૈરવ છે, એના ક્ષત્રપાલ છે, ત્રણે ત્રણની પૂજા કર્યા પછી તમે માતાજીની પૂજા કરી, એટલે એ તો જે આ વસ્તુ આખી છે જુદી, એ આ અત્યારે ચર્ચાનો કોઈ વિષય નથી. તમે છૂટા પછી મને બધું પૂછી શકશો અને હું એનો જવાબ આપી દઈશ, પણ એ જે આપણે જે પૂજા કરી છે, જે ઉપાસના કરી છે, એનો કોઈ ભાગ નથી. તમને જે શીખવાડ્યું એટલું જ કરવાનું છે, એનાથી એટલું જ તમને ફળ મળે છે. અષ્ટાંગ ભૈરવની સ્થાપના કરવાની હોય, અષ્ટાંગની પૂજા કરવાની હોય, દરેક અષ્ટાંગના મંત્રો જોતા છે, પણ એમાં તો તમે કરતા હોય તમારા ખુદ જ મોકળો, પછી ભૈરવની પછી યોગીની તો સોળ યોગીની છે, સોળ યોગીની એક એકની પૂજા કરતા જાઓ, ટોટલ તો પૂજા કરતા તમને ત્રણ થી સાડા ત્રણ કલાક લાગે, પૂજા જ કરતા ફક્ત યંત્રની પૂજા. યંત્ર જે તમે જોશો ને, તમે એટલે યંત્ર નથી આપતા, બીજા બધા યંત્ર વેચાતા હોય છે, દઈ દે તો એને કંઈ કામ થતા નથી. મશીન તમે યંત્ર એટલે મશીન, મશીન તમે એમ લઈ જાય તમને કંઈ ખબર ન હોય, મોબાઈલ તમને એમને પકડાવી દે તો તમે એને વાપરવા માંડશો, એને ચાર્જ કરો અને ચાર્જ કરવો પડે, પછી રિચાર્જ, પછી રિચાર્જ કરવો પડે, પછી એની ઓપરેટિંગ સિસ્ટમ તમારે જાણવી પડે, જાણવું પડે ને એમ, આ બધા માટેની વસ્તુ તમારે સિસ્ટમ જાણવી પડે, એની વસ્તુ નથી કરતા, કારણ કે એ તો બધું તો તમારા એ યંત્રની અંદર કેવી રીતે પૂજા કરવી, યંત્રનું જે બિંદુ છે એની અંદર માતાજી છે, એની અંદર ગુરુ છે, ગુરુનું પૂજન થાય, આ બધું આખું, પછી પાછો એનો આખો પરિવાર છે, જેમ આપણો આખો પરિવાર છે એમ પિતાંબર માતાજીનો પરિવાર છે, એ પરિવાર અર્ચના એમ એનો વર્ચનની માતાજી પાસે પેલા પરમિશન માગવી જોઈએ કે હું તમારા, કારણ કે તમે અધિકારીને પૂછ્યા વિના તમે બારોબારથી તમે કામ કરવા માંડો તો ન ચાલે, તો એની માતાજીની પાસે આ પરિવારની અર્ચનની પરવાનગી લેવી પડે, તો એ બધી સિસ્ટમ છે, એ બધી બહુ ઊંડા ઉતરવાની વાત છે, એ કોઈ આપણે નોર્મલ પૂજા પાઠમાં એ કોઈ જરૂર નથી, નોર્મલ પૂજા પાઠમાં એ કોઈ જરૂર નથી, બાકી બધું બરોબર છે. બીજું કોઈ પૂછવું છે? અનુષ્ઠાન છે ને આ વસ્તુ જુદી છે, અનુષ્ઠાન તમારે રોજ કીધી એટલી જ કરવી પડે, હવાર નક્કી કરતી કરવી પડે, હાથે કરવું પડે. અચ્છા, બીજું કોઈને મંત્ર દીક્ષા લેવાની ઈચ્છા હોય, મંત્ર દીક્ષા, બાકીની જે દીક્ષાની વાત નથી થતી, કારણ કે વાત બંધાતાથી સમજી લેજો કે હું બંધાતું નથી, કે તમે એ ઉપાસના કરશો જ, કારણ કે એ તો બહુ મોટી વાત છે, કારણ કે તમારે ઓછામાં ઓછા શરૂઆતમાં સાડા ત્રણ કલાક ઓછામાં ઓછા સવાર સાંજ દેવી પડે, અડધેક કલાકનું તમારી પાસે હોય,
એની વાત નથી થતી અત્યારે, અત્યારે ફક્ત મંત્ર દીક્ષાની વાત છે. મંત્ર તમને તમને મંત્ર મળે, કયો મંત્ર મળે, માતાજી તમે કઈ રીતે ઉપાસના કરી, એની જે ઈચ્છા હોય કોઈને. તો એ અત્યારે હવે કેટલા વાગ્યા છે? મંત્ર દીક્ષા લેવી હોય, મંત્ર દીક્ષા તો એ મને મળી શકશે. હિમાંશુભાઈ પોતાના નામ નોંધાવી દે એટલે એનું ફોર્મ કાઢીને મળશે, એમાં મંત્ર દીક્ષા મળશે. એમાં કોઈ તમે તમે નથી બતાતા કે અમે આગળ કરશું. માતાજીની ઉપાસના કરો ઘણું છે આપણું. હું તો માનું છું કે આપણે સુખ શાંતિ થાય, આપણે સુખ શાંતિ થઈ હતી, આપણા બાળકો સુખ શાંતિ ભોગવે એટલું પૂરતું છે. આમાં આજે તંત્ર બાકીની જે તાંત્રિક ઉપાસના છે ને એ બહુ ઊંડી છે, અને એમાં યસ્યાસ્તિ ભોગઃ નહિ તત્ર મોક્ષઃ, અને યસ્યાસ્તિ મોક્ષઃ નહિ તત્ર ભોગઃ શ્રી સુંદરી સેવન તત્પરાણામ ભોગશ્ચ મોક્ષ તરસસ્તયો. તો જો તમે તાંત્રિક ઉપાસના કરવા જાઓ તો તમારે કેટલું બધું તમારો ભોગ દેવો પડે, કેટલી વસ્તુ તમારે છોડી દેવી પડે, કારણ કે તમારે 7 કલાક તમે પૂજામાં દેવાના છે. તો તમે કે ભાઈ આમાં પૂર્ણ થાય તો ધારો, મારે હું પોતે મારી વાત કરું, હું તો આકાશવાણી દૂરદર્શનમાં કામ કરતો હતો, તો એ તો રજા લઈ લેવી પડે, માલે નહીં એ ચારે ચાર નવરાત્રમાં 9 દિવસ દસે દસ દિવસની રજા પૂરેપૂરી લઈ લેવી પડે, ઘરની બહાર ન નીકળવાનું, આ બધું કરવું પડે તો તમે કરીએ. પણ જે એના કરતાં માતાજીની મંત્રની દીક્ષા લઈ શાંતિથી આપણે સુખી થાય, આપણા બાળકો સુખી થાય, આપણને જે મન મનની ઈચ્છાઓ હોય, કારણ કે દરેકને એટલે ખોટું નથી કે ભાઈ લખપતિ હોય ને કરોડપતિ થવું છે, થવું છે, આગળ વધવાની ઈચ્છા રાખવી એ સારી વસ્તુ છે. કે ભાઈ જેને ગાડી જેને સ્કૂટર છે એને ગાડી લેવાની ઈચ્છા થાય, સેકન્ડ હેન્ડ ગાડી લીધી છે એને નવી ગાડી લેવાની ઈચ્છા થાય, નવી છે એને લેટેસ્ટ લેવાની ઈચ્છા થાય, જે ફ્લેટ મારીએ છે એને 3 બેડરૂમના ફ્લેટ લેવાની ઈચ્છા થાય, કે 3 બેડરૂમવાળાને બંગલો લેવાની ઈચ્છા થાય, તો ખોટું નથી કરી એમાં આગળ વધવાની વસ્તુ. તો માતાજી સુખી થાય કે ભાઈ બાળો છોકરો બહુ આગળ વધ્યો, પણ માતાજીને ભૂલવાના નહીં અને માતાજીની ઉપાસના કરતા. આટલું મને એમ છે કે અમારી જે આ પિતાંબરાની શક્તિ સાધનની વાત છે એ આટલા સુધીની જ છે. તમારે કોઈને એમાંથી કોઈને બધાને કોઈને ઊંડું ઉતરવું હોય તો મારી પાસે મળશે તમે માર્ગદર્શન આપશું. પણ એકચ્યુઅલી આપણો જે જે વર્ગ છે એનું કામ તો એટલું જ છે કે તમે જે નવરાત્રિની ઉપાસના કરો એ વ્યવસ્થિત થાય અને તમને એનું ફળ મળતું થાય, એટલું જ છે. તમે સુખી થાવ, આપણો પરિવાર સુખી થાય, બસ એટલું જ છે. એટલી વસ્તુ આટલાથી થઈ જશે. હવે જે નેક્સેશન છે એમાં તમારી પાસે બધા સમયપત્રક આપ્યું છે, તો એમાં અનુષ્ઠાન જપ અને જપ યજ્ઞની પદ્ધતિ એટલે યજ્ઞ વૈશે આખું સિસ્ટમ હિમાંશુભાઈ લેવાના છે. પછીના વર્ગમાં કેવી રીતે યજ્ઞ કરવો, યજ્ઞ કુંડ, યજ્ઞની સંવિધા કઈ રીતે, એટલે કે સંવિધા એટલે જે કાષ્ઠ લાકડા જે કઈ કઈ ઉમરોથી ઉમરના લાકડાથી શું અસર થાય, પીપળાના લાકડાથી શું થાય, આંબાના લાકડાથી શું અસર થાય, એની બધી સિસ્ટમ છે એટલે સંવિધ થયા. પછી અંદર હોમ દ્રવ્ય, અંદર જે જવતલ ઉગળ કઈ કઈ વસ્તુ નાખવાની એ નક્કી થાય. તો એ બધી વસ્તુની ઉપાસના વિશેની તમને અને પછીના સેશનમાં યજ્ઞ વિશે આખું કેવી રીતે કરવો એ અને એની અસર એને વિશે તમને બધું સમજાવવામાં આવશે. અત્યારે તમને જેને ભોજન લેવું છે એ બધા ભોજન લઈ લો, અને અત્યારે આપણે વિરામ કરીએ છીએ. વિરામ પછીના સેશનમાં જે બેનની વાત સાચી છે, બધાને લાગુ પડે એવી છે કે મંત્ર દીક્ષા લીધા પછી મંત્ર બેસીને કરાય કે હલતા ચલતા કરાય કે એટલા જ કરાય કે એક મણા કરે કે 5 મણા કરે, તો એનું તમને અત્યારથી કહી દઉં કે પહેલાં તો તમારે મોબાઈલ ખરીદો એટલે થોડી કદર દેખતી હોય, સ્કૂટર કે ગાડી લ્યો તો એમાં એટલું થોડું પેટ્રોલ નહીં પડે, પછી તો નજીકનો પેટ્રોલ ઘણા તો એટલા બગડે છે કે પેટ્રોલ પંપ સુધી ન પહોંચે એટલું જ કંપની પેટ્રોલ આપ્યું હોય, એટલે શું કરવું જોઈએ?
પહેલામાં પહેલા પેટ્રોલ પુરાવી દીધું છે, અથવા તો ચાર્જ મોબાઈલ આવ્યો થોડી પહેલાં 100% ચાર્જ કરાવી દે એમ. સૌથી પહેલા આ મંત્ર મળે અને મંત્ર દીક્ષા મળે એટલે એની 21 માળા રોજ 21 દિવસ સુધી કરવી પડે, એ ફિક્સ. એમાં કોઈ કંઈ બાધાઈ નથી ને છૂટછાટ નથી. હા, તમે એમ કહો છો કે હું અત્યારે નહીં, અત્યારે મને થોડી તકલીફ છે, મારે બહાર ગામ જવાનું છે, અઠવાડિયા પછી કરું. ઓકે, અઠવાડિયા પછી કરી આવું, પણ એ 21 દિવસ સતત કરવી પડે. અને કેટલી કરવી પડે? 21 માળા રોજ કરવી. એટલે હવે તમે ફૂલ તમારી બેટરી ચાર્જ થઈ ગઈ. પછી તમે જેમ કહો છો એમ રોજની એક માળા કરો છો, પછી તમે સ્કૂટર ઉપર જતા હો, તમારી સર્વિસ કરતા હોય, અથવા તો તમે ગાડી ચલાવીને કંઈક જતા હો, તમે ગાડીમાં ટ્રેનમાં બેસીને જતા હો, અને મારે તમારો ધારો કે 7 વાગ્યાનો ટાઈમ છે પૂજાપાઠમાં, તમે 7 વાગે બેસી જાઓ અને માતાજીને યાદ કરો, મનમાં માળા તરીકે થાય, કરમાળા તરીકે તમે કરી શકો, અથવા મનમાં સ્મરણ કરી શકો. પછી તો 10 મિનિટમાં લગભગ મારે આટલું થતું હોય છે, તો તમે 10 મિનિટ 15 મિનિટ જે તમને લાગે તો તમે માતાજીનું સ્મરણ કરો તો એ ચાલે. પણ 21 માળા 21 દિવસ સુધી કરવી એ તો જરૂરી છે, એ તમે તમારી બેટરી 100% ચાર્જ થઈ જાય પછી તમે આવી રીતે એક અને મિનિમમ એક માળા તો રોજ કરવી પડે. એમાં કોઈ બહેનોને જે તકલીફ આવતી હોય છે એ દરમિયાન જો હોય તો કરમાળા પૂજા કરવાની કોઈ જરૂર નથી, ત્યારે માતાજીનું કરમાળાથી અથવા મનમાં સ્મરણ કરી શકે. મંત્ર એક મુસીબતનું, જો કે આપણે તો તમે તો આગળ પડેલા છો, ખૂબ વધારે યોગેન્દ્રભાઈ તો માતાજીમાં કુંડા ઉતરેલા છે એટલે એ તો ઘણું ખરું જાણે જ છે, પણ એ બધી મુસીબત કયો મંત્ર તો એ મુસીબતના પ્રકારને સંબંધિત છે. આર્થિક મુસીબત તો એનો જુદો મંત્ર હોઈ શકે, સામાજિક બાબતોમાંથી બચવા માટે જુદો મંત્ર હોઈ શકે, પોલીસનો ડર હોય કે રાજકીય પ્રોબ્લેમ હોય તો એનો જુદો હોઈ શકે, પછી છોકરાની પ્રગતિ બાળકને વિદ્યા બાળકને જોઈ શકે, કોઈ મારો છોકરો આટલો ભણતો નથી તો એના માટે જુદો હોઈ શકે, એનો મંત્ર જુદો હોઈ શકે, એની પૂજા પાઠ કરવાની પદ્ધતિ જુદી હોઈ શકે, એવું હોય છે. સામાન્ય રીતે આપણે જે અનુષ્ઠાન કરીએ સામાન્ય અનુષ્ઠાન નિયમબદ્ધ ને પેલું તાંત્રિક અનુષ્ઠાન નહીં સમજો, તો એની અંદર આ આપણે કિલન કિલન મંત્ર જરૂર નથી. નો નહીં નહીં અત્યારે આ બહુ સાચી વાત કરી, તમે બહુ સારી વાત કરી, કારણ કે આમાં જે આપણે પિતામરા ઉપાસક છે ને ઉપાસના, એમાં સવારે મારે તો ગઈકાલે કનૈયાપ્પનભાઈને બહુ બધી ચર્ચા થઈ, માણસો એની એક વાત કર્યા પછી ત્યારે તો મને એકદમ સ્પાર્ક થયો કે માણસોને તાંત્રિક મળીને આવે છે એમ તો જે મરી જશો ને પરંતુ એવી વસ્તુ છે, એ વસ્તુ ખોટી છે, તમારી વાત એટલા માટે સાચી છે કે માણસો 80% આવું જ માનતા હોય છે કે કિલીન ઉત્કલીન એના કામ ન થાય. હા, તમારે અમુક તાંત્રિક ઉપાસના કરવી હોય ત્યારે કિરણ ઉત્કિરણ કરવું પડે, ઇવન સાપદ્ધ એ બધું કરવું પડે. ક્યારે? કે તમે એની તાંત્રિક ઉપાસના કરો છો ત્યારે. અત્યારે કોઈ જે સામાન્ય ઉપાસના છે અને બીજું કોઈ માતાજીના પ્રત્યર્થે કરો છો, માતાજીને મારા ઉપર બસ આના દે એમને સુખી કરે પતિ, તો સુખી કરે તો સુખી જરૂર છે, અમને શું જરૂર છે આથી વધારે? આપણે બધાએ મહેનત કરી છીએ, પૈસા કમાવે દોડાદોડ કરી છે, શું કરે સુખી થવા? માતાજી કરવાના જ છે, કારણ કે આપણે એના બાળકો છીએ, કંઈમાં પોતાના છોકરાને કૂચે મરતો કરવા માટેની મહેનત કરશે કે આને તો હવે હેરાન કરવો જ છે, એવી કોઈ મહિના હોય છે નથી હોતો, માતાજી એવું નહીં કરે. એટલે આ બધી વસ્તુઓને લીધે જે ઉપાસના છે ને એ ખતમ થઈ ગઈ કે ભાઈ સાપોદ્ધાર કરવો પડે, મંત્રોદ્ધાર પડે, ઉલ્લેન કરવું પડે, ઉત્કલન કરવું પડે, હા કરવું પડે સાચી વાત છે, પણ આમાં કોઈ સામાન્ય ઉપાસનામાં કોઈ જરૂરત નથી, કોઈ જરૂરત નથી. તમે નવચંડી ચંડીપાઠ વાંચો તેમાં કિલન ઉત્કિલનની બધી વસ્તુઓ છે, તમે ખાસ કરીને ગીતાબ્રજ ગોરખપુરની ચંડીપાઠ વાંચો તો ચંડીપાઠનું કિલન કેવી રીતે થાય, ઉત્કિલન કેવી રીતે થાય અને જુદા જુદા સિસ્ટમ છે, પણ એનાથી વધારે સહેલામાં સહેલી વસ્તુ ઉત્કિલન ને કિલનની અને મંત્રને શક્તિશાળી દેવાની કઈ વસ્તુ છે? એક જ છે, કોહેલી છે પણ છતાં એટલી જબરી છે. દાનં ચ પ્રતિગૃહણાતિ,
દાન અને પ્રતિગૃહણ એ એક આખી સિસ્ટમ આખી ક્રિયા છે, એ એટલી બધી ઇફેક્ટિવ છે અને હેલી છે. આપણું બધું જ દાન ઘરમાં જે કરો, સોફાથી શરૂ કરીને તમે જે બેઠા છો એ વરી સુધીનું દાન આપી દેવાનું અને પછી લેવાનું. કેટલું ગ્રુપ કામ છે, બધું વસ્તુ દઈ દેવાનું. મારું અમારું જબોઈ મારો નથી, દઈ દેવાનું દાન. એટલી એટલે તમારી માનસિકતા જોઈએ તો તમારું એ જે કિલોમીટર એને બને થઈ જાય. તો આમાં શું જોઈએ કે આની પછી તમારી ભાવના જોઈએ. આ બધી વસ્તુ આખી બધી વસ્તુ સિસ્ટમ આખી ભાવના સાથે સંબંધિત છે કે તમે એટલું જ સમજી જાઓ કે આ મારું નથી. દાન કરવાની કોઈ જરૂર નથી, કોઈ દેવા જવાની જરૂર નથી, બધી વસ્તુ કોઈ દઈ દેવાની નથી. અગ્નિદાહ આપે ને ત્યારે એની ઉપર કપૂરી નથી, ખાપણ જે હોય ને એ નથી, એ લઈ લઈએ છે. ટોટલી ડેડ બોડી એ પણ અમે એમને જ શબ્દ આવે છે સુકા. એ જ સાબિત કરવા માટે કે આપણે જ્યારે આવી છે ને ત્યારે કશું જ નહીં નથી, આપણો દેહ લઈને જ આવી છે અને આપણે જવાનું છે ત્યારે દેહ લઈને જવાનું છે. આ તમે બરોબર સમજી લો અંદરથી. જો આમાં કિરણ અને ઉત્કિરણ બે આવી છે, દાન અને પ્રતિગૃહણ બે વસ્તુ આવી જાય છે, પણ આ તમારી અંદરથી વસ્તુ અંદર આવી છે, તમારી ભાવના અંદરથી એકદમ શુદ્ધ થઈ જવી છે કે આમાં મારું કાંઈ છે નહીં. અને એ તમે કરો છો, મને આમાં મારો સ્વાનુભવ છે કે કરો છો તમને કેટલું માતાજી તમારી તમારી જરૂરિયાત કરતાં 10 ગણો 20 ગણો કેટલાય ગણો માતાજી આપે છે. તમારે કોઈ પછી માગવાની જરૂર નથી પડતી કે મારે આ પણ એ મળે કોકને કોક આપી. મારે તમને છેલ્લા 3-4 મહિનાથી મેં ટોટલી કશું જ કંઈ જ લેવાનું નથી, કશું જ નહીં લેવાનું. તો એમાં ઘણું વધારે આપે છે એમ તોય. એટલે આવું છે, એટલે જે કિરણ ઉત્કિરણ અને જે દાન અને સાપોદાનની વાત છે, મંત્ર સજીવની આટલું કરો ને તો અંદર બધું આવી જાય છે. આટલી ગુડ વાત છે તો એ બધાને ઓપનમાં કરવાની કોઈ જરૂર નથી. આપણે બે સમજી લઈશું. કારણ શું છે કે આપણે જે અત્યારે જે કરવા બેઠા છીએ એ જાહેર બધાને લાભની વાત છે જે કરવાનું. એટલે મેં તમને આ દાન પ્રતિગ્રહણ પછી કિલન ઉત્કિલન મંત્ર જાગૃતિ એની એટલે વાત ન કરી, કારણ કે એક તો જે આપણો વિષય નથી, આપણે આ વિષયની આજે રેખા છે એટલે જ વાત કરશું તો જ આ કાર્યક્રમ પૂરો થશે. નહીં તો અમે બીજું એક આના પછીનો એક કાર્યક્રમ રાખી છે એડવાન્સ વર્ક, એડવાન્સ એના પછીનો એટલે જે આખું જાણી લઈએ ને એના પછીનો આગળ જાણવા માટે તો એ વસ્તુ કરી છે. એટલા માટે કે બધાને આ માટે જરૂર ન હોય. તમે બધાને બીકોમ કેજીમાં આવડે બધું બીકોમ આપી દે તમને લિટરેચર, કારણ કે તમે પહેલાં પહેલી ભણો, બીજી ભણો, સાતમી પાસ થાઓ, પછી હાઈસ્કૂલમાં જાઓ, 10મું 12મું કરો, પછી કોલેજમાં જાઓ, ત્યાં તમારો વિકાસ માનસિક વિકાસ થઈ ગયો. યોગેન્દ્રભાઈ તો બહુ માતાજીના શુદ્ધ ઉપાસક છે અને કેટલી નવચંડી કરી છે એમણે, ખૂબ જ કર્યું છે એટલે એ બધી વસ્તુ સમજે છે. હું તમને શું કામ પૂછું કે એની લેવલ એટલું ઊંચું છે કે એ બધા પ્રશ્નો પૂછે, કારણ કે એ લેવલના છે. પણ આમાંથી એ લેવલને સમજી શકે ઓળખી શકે એવા માણસોની જરૂર નથી. જે નાનકડું બાળક જેમવું હોય એને દૂધ પાવાનું હોય, એને કઈ ખીચડી એનો ખવડે નાના બાળક, પણ આજે હજી નાના ખીચડી ખાવા વાળું બાળક હજી થયું હોય 1-1.5 વર્ષનો એ લાડવા ન ખવડાવાય કારણ કે બચ્ચે ન આપે.
એમ આજી હજી આ બધા બાળકો પ્રાથમિક પર છે ને, પહેલા પહેલા ઓલામાં આવ્યા છે એટલે એને ખોરાવશું, નહીં તો આ બધા ભાગી જશે. યોગેશ યોગેન્દ્રભાઈ.